નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને આઈપીએલ 2018ની સાથે હું છું રિંકુ ઠાકોર. આઈપીએલની શરૂઆત થઈ ચૂકી છે. કુલ 3 મુકાબલા યોજાઈ ચૂક્યા છે. ગઈકાલની વાત કરવામાં આવે તો સુપર સન્ડેમાં 2 મુકાબલા યોજાયા હતા. પહેલો મુકાબલો હતો દિલ્હી અને પંજાબ વચ્ચે. દિલ્હીનો દમ ના ચાલ્યો અને પંજાબને તેના હોમ ગ્રાઉન્ડ પર ફાયદો મળ્યો અને પંજાબનો વિજય થયો. બીજી મેચ રમાઈ હતી કોલકાતા અને બેંગ્લોર વચ્ચે. ત્યાં પણ કોલકાતાને તેના હોમગ્રાઉન્ડનો ફાયદો મળ્યો અને કોલકાતા વિજય બન્યું. આ તમામ બાબતે આજે ચર્ચા કરીશું. આપણી સાથે એક મહેમાન જોડાયા છે, રિપલ ક્રિસ્ટી, જે ક્રિકેટ એક્સપર્ટ છે. સ્વાગત છે તેમનું. નમસ્કાર, ગુડ મોર્નિંગ. જે તમામ બાબતે આજે ચર્ચા કરીશું, જે 2 મેચ યોજાઈ ગઈ અને જે આજે યોજાવાની છે. આજે આજે વાત કરવામાં આવે તો હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે. જે અંતર્ગત વાત કરવામાં આવે તો રાજસ્થાન 2 વર્ષ બાદ વાપસી કરી રહ્યું છે. જે મારો પહેલો સવાલ છે, કાલે દિલ્હી પર નજરો હતી કે પ્રથમ મુકાબલો જે દિલ્હી અને પંજાબ પર હતો તે પંજાબના હોમગ્રાઉન્ડ એટલે કે મોહાલીમાં યોજાઈ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું હતું કે ગૌતમ ગંભીરની વાપસી બાદ દિલ્હીનો દમ ચાલી જશે, પરંતુ ગઈકાલે દિલ્હીનો દમ ન ચાલ્યો. દિલ્હીની મેચમાં એવું છે કે દિલ્હીમાં ગૌતમ ગંભીર પાછો આવ્યો છે, પણ જે એ કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે આખું એનું સેટઅપ હતું એ થોડું બ્રેકઅપ થયું છે અને એ નવી ટીમ સાથે ફરીવાર જોડાય છે. નવા પ્લેયર્સ છે એટલે, અને બીજું વસ્તુ એ છે કે ટુર્નામેન્ટની હજુ શરૂઆત છે, એના કારણે હજુ દરેક પ્લેયર્સ વચમાં જે રિધમ જે ગોઠવવાની હોય છે એ થોડોક સમય લાગતો હોય છે. એટલે પહેલી 2-3 મેચોની અંદર જે રિઝલ્ટ્સ આવ્યા છે એ પાછળનો જે તબક્કો શરૂ થશે ત્યારે કંઈક અલગ પ્રકારના જ પરિણામ હશે. બીજી જે મેચ છે બરાબર, જે એની અંદર પણ વસ્તુ એ જ છે કે હોમ ગ્રાઉન્ડ ઉપર રમવાને લોકોને ફાયદો મળે છે અને સામાન્ય રીતે આઈપીએલમાં પ્રેક્ષકોને મનોરંજન વધારે મળી રહે એ માટે એકદમ ફ્લેટ ટ્રેક બનાવવામાં આવે છે, હાઈ સ્કોરિંગ મેચ થાય છે. જ્યારે પહેલી બીજી સિઝન તમે જોઈ હશે તો એમાં 130-140નું જે ટાર્ગેટ હતો એ તમે ચેસ કરવામાં તમને તકલીફ પડતી હતી, પણ હવે કેવું છે કે બેટ્સમેનો આવે છે, ખબર છે કે મારે શોર્ટ્સ રમવાના જ છે, એટલે એ કોપીબુક સ્ટાઇલ શોર્ટ્સ નથી રમતા, પણ એ લોકો આડેધડ રીતના સ્કોરિંગ શોર્ટ્સ રમી અને સ્કોરને નજીક ને નજીક લાવે છે. તમે ગઈકાલે જોઈ હશે 2 મેચોમાં 1 ફાસ્ટેસ્ટ 50 નોંધાયા છે. જી જી જી. અને વાત કરવામાં આવે કે દિલ્હીની શરૂઆત સારી થઈ હતી, પણ ક્યાંક ને ક્યાંક દિલ્હીના બોલરો ક્યાંક ને ક્યાંક નબળા પડ્યું હોય તેવું લાગ્યું. કારણ કે વાત કરવામાં આવે તો પંજાબે આસાનીથી સ્કોર બનાવી દીધો. શું કહેશો આપ આની અંદર? પણ વસ્તુ એ જ છે કે જ્યારે એક તો સાંજના સમયે ડ્યુનું જે ફેક્ટર હોય છે એ હંમેશા બોલરને અગેન્સ્ટમાં જતું હોય છે, કે બોલને પકડવામાં જે ગ્રીપ હોય છે એ પકડવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે જે એ લોકો ગેમ પ્લાનથી બોલિંગ કરતા હોય છે એ પ્રમાણેની બોલિંગ કરી શકતા નથી, એના કારણે બોલ સીધા આવે છે, બોલ સ્કિડ થાય છે, સીધા બેટ ઉપર આવે છે. બીજી વસ્તુ કે ફ્લેટ ટ્રેક છે એના કારણે બેટ્સમેનો આરામથી સ્કોરિંગ શોર્ટ્સ રમી શકે છે. આ જે ફેક્ટર્સ છે એ દરેક મેચોમાં, જે સેકન્ડ મેચ હશે એમાં તો લગભગ જે સેકન્ડ ફિલ્ડિંગ કરતી હોય છે એ લોકોને નડતું જ હોય છે આ ફેક્ટર. અને એટલા માટે જે રેકોર્ડ છે અત્યારે કે જે આઈપીએલ 2018ની 3 મેચો અત્યાર સુધી યોજાઈ ચૂકી છે અને જેને પહેલાં ટોસ જીત્યો છે અને તેને પહેલાં બેટિંગ જ લીધી છે અને તે લોકોનો જ વિજય થયો છે. આપણે જોયું હશે 3 મેચમાં એવું જ થયું છે. હમણાં મેં તમને જે પ્રમાણે કીધું કે ડ્યુ ફેક્ટર છે, ઝાકળ આવે છે જેના કારણે બોલ ભીનો થઈ જાય છે. ફિલ્ડિંગમાં પણ તમે જોશો તો અમુક વખતે કેચ ડ્રોપ થતા હોય છે, કાં તો મિસ ફિલ્ડિંગ બી થતી હોય છે, એના આ બધા જે પરિબળ હોય છે એ જે સેકન્ડ ફિલ્ડિંગ કરતી હોય છે ટીમ એને હંમેશા એની અગેન્સ્ટમાં જતું હોય છે. પંજાબની વાત કરવામાં આવે કે પંજાબને તેના હોમગ્રાઉન્ડનો ફાયદો મળ્યો કે પછી જે રીતે સૌથી ફાસ્ટેસ્ટ સદી કરી KL રાહુલે, તેનો પણ ક્યાંક ને ક્યાંક ફાયદો મળ્યો. શું કહેશો? રાહુલને ઇન્ટરનેશનલ ક્રિકેટનો એક્સપિરિયન્સ છે. બીજી વસ્તુ એ કે એને અત્યારે જે કોમેન્ટેટર્સ છે, બધા જે હાઈએસ્ટ લેવલના જે એક્સપર્ટ્સ છે એ લોકો કહે છે કે આખી આઈપીએલ લોકેશ રાહુલના એના પર છે, કારણ કે સીધા બેટથી રમે છે અને સાથે સાથે એ ગેમ કઈ રીતના આગળ ધીમે ધીમે આગળ વધારી, કઈ રીતના સામેની ટીમ પાસેથી લઈ લેવી એ બહુ સારી રીતના જાણે છે, એનો એની ટીમને પણ ફાયદો થઈ રહ્યો છે. અને કોલકાતાની વાત કરવામાં આવે, બીજો મુકાબલો કોલકાતા અને બેંગ્લોર વચ્ચે યોજાયો હતો. બેંગ્લોરમાં રન મશીન વિરાટ કોહલી હતા અને વાત કરવામાં આવે તેમની પાસે ક્રિકેટરો સારા છે, પરંતુ હાલ આપણે વાત કરીએ કોલકાતાની. કોલકાતામાં તેમને સ્પિનરોનો ફાયદો મળ્યો તેવું માનો છો આપ? સુનિલ નરેન છે વેસ્ટ ઇન્ડિઝનો, એની પાસે પણ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ છે અને એ અત્યાર સુધી આઈપીએલની અંદર સારી બોલિંગ કરતો આવ્યો જ છે. હંમેશા જે ઓરેન્જ કેપ ને એ પ્રમાણેની કેપ આઈપીએલમાં મળતી હોય છે એ પ્રમાણે હંમેશા પર્પલ કેપ ને એ પ્રમાણે એ લેતો જ રહે છે બરાબર. સેકન્ડ વસ્તુ એ કે એ મિસ્ટ્રી સ્પિનર છે, ક્યારે એ લેગ સ્પિન નાખશે કે ગુગલી નાખશે, એ બેટ્સમેન જ્યારે રમતો હોય છે એક તો
મેન્ટલી પ્રેશર હોય છે કે મારે સ્કોરિંગ શોટ્સ રમવાના હોય છે, એટલે એ પ્રમાણે જ્યારે બેટ્સમેન એ એપ્રોચ સાથે રમતો હોય ત્યારે સુનિલ નારાયણ કયો પ્રકારનો બોલ નાખશે એ તમને ખબર નથી. સુનિલ નારાયણની જેમ તમે ચહલને પણ તમે જોશો તો ચહલ ક્યારે ગુગલી બોલ નાખશે એ ખબર નથી. એના છ છ બોલ વેરિએશનવાળા હોય છે આ બંને સ્પિનર્સના, એટલે સામેવાળા બેટ્સમેનને સ્કોરિંગ શોટ રમવામાં તકલીફ પડતી હોય છે. પ્લસ કે જ્યારે રન રેટ હાઈ થાય છે ત્યારે આ બંને બોલર્સ વિકેટો ઝડપવામાં સફળ રહેતા હોય છે. પણ કોલકાતાની વાત કરવામાં આવે તો કોલકાતાને બે વાર ચેમ્પિયન બનાવી ચૂકેલા ગૌતમ ગંભીરે કોલકાતાનો સાથ છોડી હવે દિલ્હીનો સાથ પકડ્યો છે, ત્યારે દિનેશ કાર્તિકની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા રમી રહ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ગૌતમ ગંભીરની કમી તેમને મહેસૂસ થશે? ચોક્કસ થશે, કારણ કે ગૌતમ ગંભીર પાસે પણ ઇન્ટરનેશનલ ક્રિકેટનો ઘણો લાંબો એક્સપિરિયન્સ છે. છેલ્લા બે વર્ષથી કોલકાતા કેકેઆર સાથે જોડાયેલો હતો, એ આખો ટીમનો સેટઅપ જાણતો હતો અને એ બહુ સારો લેફ્ટ હેન્ડ બેટ્સમેન. જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં લેફ્ટી બેટ્સમેન આવતો હોય છે કે લેફ્ટી બોલર આવતો હોય છે તો હંમેશા સામેવાળી જે ઓપોઝિશન ટીમ હોય છે એને આખો ગેમ પ્લાન એને ચેન્જ કરવો પડે છે, બોલર્સને એની લાઇન એન્ડ લાઇન ચેન્જ કરવી પડે છે. બીજી વસ્તુ એ કે ફિલ્ડિંગનો આખો સેટઅપ હોય છે એ આખો ચેન્જ કરવો પડે છે. અને આઈપીએલ T20 કેવું છે કે ટાઈમ બિંગ છે, તમે સમય મર્યાદામાં તમારી 20 ઓવર તમારી પૂરી કરવી પડે છે, એટલે ક્યાંક ને ક્યાંક થોડુંક લેક થઈ જાય છે કે અમુક વખતે ફિલ્ડર્સને જે સેમ પોઝિશન પર રાખવાનો હોય છે એની જગ્યાએ થોડોક આગો પાછો થઈ જતો હોય છે, એના કારણે એ બેટ્સમેનને ફાયદો પણ થતો હોય છે લેફ્ટ હેન્ડ બેટ્સમેનને. ચોક્કસ. અને બેંગ્લોરની વાત કરીએ, બેંગ્લોરમાં સારા એવા બેટ્સમેન છે કે ડીવી વિલિયર્સ વિલિયર્સની વાત કરવામાં આવે, વિરાટ કોહલીની વાત કરવામાં આવે. વિરાટ કોહલી રન મશીન તરીકે જાણીતા છે અને અત્યાર સુધી જે 10 IPL થઈ છે અને 11મી IPL સિઝન 11મી ચાલી રહી છે, પણ વિરાટ કોહલી ક્યાંક ને ક્યાંક, અને સૌથી મોટો રેકોર્ડ વિરાટ કોહલી પાસે છે કે વિરાટ કોહલી સતત આઈપીએલ જ્યારથી ચાલુ થઈ ત્યારથી જ બેંગ્લોર સાથે જોડાયેલા છે, પરંતુ હજુ પણ તેમને બેંગ્લોરને ચેમ્પિયન બનાવવામાં સફળતા મળી નથી. તો ક્યાંક ને ક્યાંક તમે માનો છો કે બેંગ્લોર જોડે બેટ્સમેન તો સારા છે પણ ક્યાંક ને ક્યાંક બેંગ્લોરની બોલિંગ નબળી પડી રહી છે? ક્યારેક એવું બનતું હોય છે, જેમ કે ગઈકાલની મેચમાં તમે જુઓ તો બેંગ્લોર પાસે 5 જ બોલર હતા. હવે 5 બોલરમાં સોરી 1 બોલરની ઓવર 1 સ્પેલ ખરાબ જતો હોય તો છેક છેવટે એવું થવાનું હતું કે વિરાટ કોહલીને કે એબી ડિવિલિયર્સને 1 કે 2 ઓવર એડજસ્ટ કરવી પડે એમ હોય છે. એટલે ઓલરાઉન્ડર્સ બેંગ્લોરની ટીમ પાસે ઘણા ઓછા છે, એ લોકો પાસે લાંબી બેટિંગ લાઇનઅપ છે. આજે ક્રિસ ગેલને એ લોકો પણ જ્યારે રમતા હતા ત્યારે ફોર્મમાં હોય ત્યારે ઘણી લાંબી લાંબી મોટી ઇનિંગ્સ રમતા હતા, 200ની આસપાસમાં સ્કોર કરતા હતા, ત્યારે તમારી પાસે 1 બોલર ઓછો હોય તો પ્રોબ્લેમ આવતો નથી. પણ જ્યારે 5 જ બોલર સાથે તમે રમતા હો છો તે ઘણું બધું મોટું રિસ્ક કહી શકાય છે. અને હજુ તો આ ટુર્નામેન્ટની શરૂઆત છે, ધીમે ધીમે બધાની રિધમ ગોઠવાશે, દરેક પ્લેયર્સ પાસે જે આખું કોમ્બિનેશન જે હોય છે અને ગેમ પ્લાન હોય છે એ પ્રમાણે એ લોકો ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ કરતા રહેશે. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ વખતે તમામ ટીમો એટલી મજબૂત છે કેમ કે 10 IPL રમી ચૂકી છે, 10 IPL માં એ લોકો કંઈક ને કંઈક શીખતા ગયા અને 11મી IPL છે એટલે કંઈક ના કંઈક પોતાની ટીમમાં બેટર એન્ડ બેટર કરતા ગયા. અને આજે બધી 8-8 ટીમોની વાત કરવામાં આવે તો 8-8 ટીમો એક મજબૂત ટીમ તરીકે ઊભી રહી, આ મજબૂત ટીમ તરીકે અડગ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક તમને લાગે છે કે આ વખતની 2008ની જે આઈપીએલ 11મી સિઝન છે તે ક્યાંક ને ક્યાંક રસાકસી ભરી રહેશે? દરેક મેચ મેં કીધું તો જે પ્રમાણે કીધું કે એક તો પહેલું ફેક્ટર એ છે કે બેટિંગ ટ્રેક છે, બેટ્સમેનોને ખબર છે કે મને શોર્ટ પિચ બાઉન્સર આવવાનું નથી, એક બાઉન્સર જાય છે અને તરત બીજા બાઉન્સરમાં અમ્પાયર એને નો બોલ આપી દે છે, એક તો ફ્રી હિટ એમને તરત મળી જાય છે. સેકન્ડ થિંગ, હોમ ગ્રાઉન્ડનો એ લોકોને ઘણો બધો ફાયદો રહેતો હોય છે. આજે RCB અને ચેન્નઈ સુપર કિંગ વચમાં મેચ હોય અને ચેન્નઈના ગ્રાઉન્ડમાં રમાતું હોય તો ઓબ્વિયસલી છે કે પ્રેક્ષકો જે ફેન્સ છે એ લોકો ચેન્નઈને જ એ લોકો સપોર્ટ કરવાના છે, એટલે આ પણ એક મોટું ફેક્ટર કામ કરતું હોય છે. જી, બેંગ્લોરની ટીમમાં તમને શું લાગે છે કે બેટ્સમેનો તો છે, આપણે આગળ વાત કરીએ એમ કે બેંગ્લોર જોડે બેટ્સમેનો તો ઘણા બધા છે, વાત કરવામાં આવે વિરાટ કોહલી છે, બીજા પણ એવા બેટ્સમેન ધુરંધર બેટ્સમેન છે, પરંતુ બોલિંગ માટે અમને કોની પર નિર્ભર રહેવું પડશે અને શું કહેશો? આમાં દરેક મેચે આ લોકો ગેમ પ્લાન ચેન્જ કરતા હોય છે કે ગઈ મેચમાં શું રિઝલ્ટ આવ્યું હતું એનું આખું એનાલિસિસ એ લોકો કરતા હોય છે, અને ત્યારબાદ એ લોકો સામેની ટીમ નેક્સ્ટ મેચમાં જે સામેની ટીમ હોય છે એ લોકોની બેટિંગ સ્ટ્રેન્થ કઈ હોય છે અને કયા પ્લેયર્સ રમાડતા હોય છે થોડું એ લોકો આ બધું વર્કઆઉટ કરતા હોય છે, સે વીકેન્ડ છે કે આપણે હોમવર્ક પણ કરતા હોય છે, એના કારણે બોલર્સ પણ ચેન્જ થતા રહેતા હોય છે. એટલે આપનું કહેવું એવું છે કે હરેક મેચમાં ગ્રાઉન્ડ અને પરિસ્થિતિ પ્રમાણે કેપ્ટનની રણનીતિ બદલાતી હોય છે? જી બિલકુલ. બીજી વસ્તુ એ કે મેં હમણાં જ જોયું કે જે આપણે મેચોમાં જોઈએ છે કે પહેલી મેચમાં
ડેરેન બ્રાવોએ આખી મેચ ચેન્જ કરી નાખી એક જ ઓવરની અંદર. કેમ કે ભાઈ બોલ જે છે, મેં હમણાં જ કેટલાક સમય પહેલાં મેં જરા બોલનો થોડો અભ્યાસ કર્યો હતો ત્યારે મને એવું લાગ્યું હતું કે લાવો આનું વેઇટ કરું. તો રેડ બોલ જે ટેસ્ટ ક્રિકેટમાં રમાય છે, વનડેમાં રેડ બોલનો યુઝ થતો હોય છે, એના કરતાં જે આ વ્હાઇટ બોલ છે એ રાઉન્ડ અબાઉટ 26-27 ગ્રામ ઓછો છે. એના કારણે બોલ ઘણી લોંગ ડિસ્ટન્સ સુધી એ ટ્રાવેલ પણ થતો હોય છે. એટલે આ જે T20નો વ્હાઇટ બોલની જે કોન્સેપ્ટ છે એકચ્યુઅલમાં પ્રેક્ષકો માટે છે. બીજી વસ્તુ કે બેટ્સમેનો માટે છે. બોલર્સ આની અંદર જો એમને સારી ગ્રીન ટોપ મળતી હોય તો એ લોકો ઘણા બધા ફાયદામાં રહેતા હોય છે. જી, KL રાહુલ વિશે શું કહેશો? તેમણે સૌથી રેકોર્ડ બનાવ્યો છે, સૌથી ફાસ્ટેસ્ટ 50 મારવાનો. અગાઉ યુસુફ પઠાણે પણ 50 માર્યા છે 15 બોલની અંદર. સુનિલ નરેને પણ 15 બોલમાં 50 રન. એ શરૂઆતમાં જે ઇનસાઇડ બે જ પ્લેયર બહાર હોય છે એનો પણ એ લોકોને ફાયદો મળતો હોય છે, કારણ કે બાકીના પ્લેયર્સ ઇન સર્કલ 30-yard સર્કલની હોય છે. એટલે તમારે સહેજ પણ બોલ બેટ્સમેનની નજીક પડતો હોય છે તો તમે એને ઉપર સીધો કરી અને ફિલ્ડરને કુદાઈને બાઉન્ડરી બહાર મોકલી શકતા હોય છે. જે શરૂઆતમાં જે પાવર પ્લે જે કહે છે એ હાઈએસ્ટ રન તમે બનાવી શકો એના માટેનો પાવર પ્લે હોય છે. પંજાબની વાત કરવામાં આવે તો પંજાબમાં જે યુવરાજસિંહ છે તેમને કાલ ખાસી એવી સફળતા મળી, તો ક્યાંક ને ક્યાંક હવે યુવરાજસિંહનું જે ફોર્મ છે તે પંજાબ માટે મુસીબત બની શકે છે. યુવરાજનું ફોર્મ કેટલાક સમયથી ડાઉન છે, એના કારણે એને આપણી ઇન્ડિયન ટીમમાં પણ હમણાં સિલેક્ટર્સ એને અત્યારે હમણાં સપોર્ટ કરતા નથી કે એને કમબેક કરવા માટે એને હજુ ચાન્સ આપતા નથી. જે પ્રમાણે સુરેશ રૈનાએ ડોમેસ્ટિક ક્રિકેટની અંદર રન બનાવ્યો છે એવી રીતના યુવરાજ રન બનાવ્યા નથી હજુ. જી, હવે વાત કરીશું આજે જે એક મુકાબલો છે તેની વાત કરીશું. આજે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો છે. પહેલાં રાજસ્થાનની વાત કરીએ, કેમ કે રાજસ્થાન 2 વર્ષ બાદ એન્ટ્રી કરી રહ્યું છે, શું કહીશો? રાજસ્થાન પાસે નવો સુકાની છે, કારણ કે ઓસ્ટ્રેલિયાનો હમણાં જે બોલ ટેમ્પરિંગ બંને ટીમો જોડે, હૈદરાબાદ અને બંને ટીમો જોડે. જી જી, એટલે બંને ટીમો નવી છે, બંનેના કેપ્ટન નવા છે. એટલે આ લોકોની રણનીતિ જોવા માટે જઈએ તો અજિંક્ય રહાણે છે. અજિંક્ય રહાણે એક કુલ કસ્ટમર કહી શકીએ, અને એ એક્સપ્રેશન્સ એ બધું એ વ્યક્ત કરતો નથી, કારણ કે એને ખબર છે કે ચારે બાજુ મારા કેમેરા છે. જે પ્રમાણે વિરાટ કોહલી જે પ્રમાણે એગ્રેશન વ્યક્ત કરે છે, ગંભીર કરે, ગઈકાલે પણ તમે જોયું. અજિંક્ય રહાણે છે એ કુલ કસ્ટમર છે અને એ શાંતિથી વિચારે છે, પણ સાથે સાથે એ ટાઈમનો પણ ખ્યાલ રાખે છે કે ભાઈ મારે ક્વિક ડિસિઝન લેવાના છે. કેપ્ટન કુલ ધોનીમાંથી શીખ્યા હોઈ શકે. જી બિલકુલ, આમ પણ ધોની ઘણી વખત જ્યારે કેપ્ટન હતો અને કોહલી નહોતો રમતો ત્યારે રહાણે વાઇસ કેપ્ટન તરીકે હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ એ કેપ્ટનશીપ કરે છે, એટલે એને આ બધી વસ્તુનો છે એને ફાયદો મળશે આ ટુર્નામેન્ટમાં. હૈદરાબાદની વાત કરવામાં આવે તો હૈદરાબાદના હોમગ્રાઉન્ડમાં ખેલાવાની છે ત્યારે તેને ફાયદો થશે અને વરુણ ધવન પર નજરો રહેશે, શું કહેશો આપ? હૈદરાબાદની જે ઓપનનું જે ગ્રાઉન્ડ છે એ બેટિંગ ટ્રેક છે. વિવિયર લક્ષ્મણને એ લોકોના માર્ગદર્શન હેઠળ પીચ તૈયાર થઈ રહેલી છે. એ લોકો જ્યારે હું પોતે પણ એક વખત રમવા માટે ગયો હતો ત્યારે પણ મેં આખી ટ્રેકનો મેં અભ્યાસ કર્યો હતો. એ ટોટલી ફ્લેટ ટ્રેક છે, એટલે આમાં પણ હાઈ સ્કોરિંગ મેચની સંભાવના રહેશે. શું કમજોરી દેખાય છે હૈદરાબાદમાં અને તેમનું સબળ પાસું શું હશે અને નબળું પાસું શું હશે? બેટિંગ જે છે બધી ટીમોની તમે આખી એમાં ફોરેનના જે પ્લેયર્સ છે બધા બેટ્સમેનો લીધા છે અને ઓલરાઉન્ડર્સ લીધા છે, પણ એક ક્રાઇટેરિયા રાખ્યો છે કે તમારે બે જ ઇન્ટરનેશનલ ફોરેન પ્લેયર્સ લેવાના છે. એના કારણે જે લોકલ પ્લેયર્સ હોય છે એ લોકો થોડા પ્રેશરમાં આવતા હોય છે. બીજી વસ્તુ એ કે જ્યારે ફોરેન પ્લેયર્સ રમતા હોય છે ત્યારે એ લોકો વિધાઉટ પ્રેશર રમતા હોય છે, એના કારણે એ લોકો એ લોકોને ફાયદો થતો હોય છે. અને તમે અગાઉની પણ તમે IPLના રેકોર્ડ તમે જોશો તો બોલર્સમાં ઇન્ડિયાના 2 કે 3 બોલર્સ કરતાં ફોરેનના બોલર્સ વધારે સફળ રહ્યા હોય છે. અને રાજસ્થાનની વાત કરીએ, રાજસ્થાનમાં એક ઉદ્યોગપતિનો આર્યમાન બિરલા જે બિરલા ગ્રુપના માલિકનો દીકરો છે તે ઓલરાઉન્ડર તરીકે રાજસ્થાને ખરીદ્યો છે, તે ક્યાંક ને ક્યાંક તેના પર પણ નજરો રહેશે, શું કહીશો આપ? ફાઇનલ 11માં જ્યારે એને સ્થાન મળશે પછી એ કેવું પરફોર્મન્સ કરવાનો છે કે કરશે કે એનો શું ગેમ પ્લાન રહેશે, એને ઇન્ટરનેશનલ પ્લેયર સાથે એને નેટ પ્રેક્ટિસ કરેલી હશે, એટલે એની પાસેથી પણ શું અપેક્ષાઓ રાખવામાં આવશે એના પર તમામની નજર રહેશે. નવો ચહેરો છે, એનો કોઈ રેકોર્ડ નથી. ઘણા બધા એવા અમુક પ્લેયર્સ છે જેમ કે જસપ્રીત બુમરાહને પણ તમે જુઓ કે જ્યારે એ IPLમાં આવ્યો એ પહેલાં ડોમેસ્ટિક ક્રિકેટ જ રમતો હતો અહીંયા આગળ,
અને હું જ્યારે જ્રોન રાઇટ સાથે નવરંગપુરા સ્ટેડિયમ પર બેઠો હતો ત્યારે અમારે આ જ બાબતની ચર્ચા થઈ હતી. અહીંયા આગળ ચેલેન્જર્સ ટ્રોફી રમાતી હતી અને એ વખતે સ્પેસિફાઈ અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમે જ્રોન રાઇટે એપોઇન્ટ કર્યા હતા અને એ પ્રમાણે ઉદ્યોગપતિનો છોકરો છે, ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ છે. પણ ગ્રાઉન્ડની અંદર તો એ ક્રિકેટર જ છે, એટલે તમામની નજર રહેશે. એક સેલિબ્રિટીનો છોકરો છે એ પણ રહેવાનું છે, અને સાથે સાથે જેમ કે સચિન તેંડુલકરનો પુત્ર છે એ પણ ક્રિકેટ રમે છે, એટલે દરેક જણાની નજર કે ભાઈ સેલિબ્રિટીનો છોકરો છે એ કઈ રીતની ગેમ રમશે એના પર તમામની નજર રહેતી હોય છે. અને ક્યાંક ને ક્યાંક બંને ટીમોની વાત કરવામાં આવે, હૈદરાબાદ અને રાજસ્થાન, તે બંનેને મહાન ક્રિકેટરોની જે વાત કરવામાં આવે, ઓસ્ટ્રેલિયાના બંને મહાન ક્રિકેટરોને બહાર જવું પડ્યું છે, તેને લીધે કેટલો ફાયદો થશે અને કેટલું નુકસાન થશે? બંને ટીમોને બેટ્સમેનોના કારણે, જેમ કે સ્ટીવ સ્મિથ છે એ કોઈ પણ પરિસ્થિતિમાં મેચ જીતાડી શકવાની ક્ષમતા રાખે. બીજી વસ્તુ, કેપ્ટન હતો, કેપ્ટન એને ઇન્ટરનેશનલ ક્રિકેટનો એની પાસે અનુભવ છે, ઓસ્ટ્રેલિયન ટીમને એણે ઘણી બધી વિજય અપાવ્યા છે, એટલે આ જે બધા ફેક્ટર્સ છે એ રાજસ્થાન રોયલને શરૂઆતની મેચોમાં નડવાનું છે એ ચોક્કસ છે. અને હૈદરાબાદની વાત કરવામાં આવે, કારણ કે એમને પણ ઓસ્ટ્રેલિયાનો એક મહાન ક્રિકેટર ગુમાવ્યો છે. મેં આમાં કીધું એ પ્રમાણે કે દરેક ટીમોનો આખો જે સેટઅપ હોય છે, ગેમ પ્લાન હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક એ લોકોની ભૂમિકા હોય છે જ. બેટ્સમેન હોય તો એને શરૂઆતની ઓવર્સની અંદર રમવાનું છે, બરાબર 10-12 ઓવરની અંદર એની બેટિંગ આવી જશે અને એણે હાઈ સ્કોરિંગ કરવાનું. બોલર હોય તો એણે 4 ઓવરનો સ્પેલ નાખવાનો છે, 4 ઓવરમાં ઓછા રન આપવાના છે, સામેની ટીમનો રન રેટ ઘટાડવાનો છે, સાથે સાથે અણીના સમયે વિકેટો ઝડપવાની છે. એ બધી વસ્તુઓ જે આખું જે સેટઅપ હોય છે, એટલે બંને ટીમોને નુકસાન તો છે, ફાયદો પણ છે. જી, અને વાત કરવામાં આવે ઓવરઓલ આઈપીએલની વાત કરીશું. આપણે 3 ટીમોની વાત કરી જે ગઈકાલે 2 મેચ યોજાઈ ગઈ અને આજે જે યોજાવાની છે, પણ ઓવરઓલ વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સ્પિનરોનું મહત્વ શું રહેશે, સ્પિનરોની ભૂમિકા શું રહેશે, ખાસ કરીને વાત કરો. સ્પિનરો જ્યારે મિડલ ઓવર ઇનિંગ્સની મિડલમાં આવતા હોય છે ત્યારે બેટ્સમેનો થોડાક રિલેક્સ થાય છે. શરૂઆતમાં જે ફાસ્ટ એ લોકોએ બેટિંગ કરી લીધી હોય છે, સ્કોર જોયો કે ભાઈ 4 ઓવરમાં 50 રન થાય, 60 રન થાય છે, પછી ફિલ્ડિંગ સ્પ્રેડ આઉટ થઈ જાય, ખાલી 4 ફિલ્ડર ઇન સર્કલ રહેતા હોય છે, એટલે એ લોકોને પછી રિસ્ક લીધા વિના સ્કોર આગળને આગળ વધારવાનો હોય છે. આ બીજી વસ્તુ એ કે થોડાક બેટ્સમેનો જો નવા આવ્યા હોય અને એના એ બેટ્સમેન રમતા હોય તો એ લોકો થોડા થાકેલા હોય છે, કારણ કે રનિંગ બિટવીન એ લોકોને બહુ ફાસ્ટ કરવું પડે છે, જેના કારણે એ લોકો થોડા રિલેક્સ થવા જાય છે. આ સમયે સ્પિનર્સ જ્યારે આવે છે, સ્પિનર્સ એક તો ઓફ સ્પિનર હોય કે લેગ સ્પિનર હોય, એ લોકો ચતુરાઈથી બોલિંગ કરે છે, એના કારણે એ લોકો વિકેટ હાઈ સ્કોરિંગ શોટ રમવા માટે વિકેટો ફેંકી શકતા હોય. તમે ઘણા બધા ગઈકાલે શોટ જોયા હશે કે એક એક કોપીબુક શોટ્સ નથી, જે પ્રમાણે આવે એ પ્રમાણે એ લોકો સ્લેજિંગ કરી લે છે. બેટની અંદર આવ્યો એટલે તમે જુઓ કે બોલ બાઉન્ડ્રીની બહાર જ નીકળતો હોય છે, ક્યાં તો પછી એકદમ જે ફાઉન્ટેન સ્ટાઇલે બોલ થઈ જતો હોય છે અને કેચના સ્વરૂપે જતો હોય છે. અને વાત કરવામાં આવે કે આઈપીએલમાં ઓલરાઉન્ડર ક્યારે કોણ રમી જશે, ક્યારે કોણ કેટલા બોલમાં કેટલા રન અને કયો રેકોર્ડ બનાવી દેશે તે ક્યારેય નક્કી નથી હોતું, ત્યારે આઈપીએલમાં ક્યાંક ને ક્યાંક ઓલરાઉન્ડરોનો હંમેશા દબદબો રહ્યો હોય છે. ઓલરાઉન્ડર્સ છે, પણ ઓલરાઉન્ડર્સ કયા સ્થાને બેટિંગ કરવા આવે છે કે કયા સમયે બોલિંગ કરવા માટે આવે છે એ પણ મહત્વની વસ્તુ છે, કારણ કે તમે ઘણી 3 મેચો તમે જોઈ તો એમાં 15 ઓવર પછીનો જે 5 ઓવર છે એની અંદર જ મોસ્ટલી બધા રન બનેલા છે, એમાં પણ ઓલરાઉન્ડર્સ જ બોલિંગ કરતા હોય છે કે કાં તો સ્પેશિયલાઇઝ પેસ બોલર પણ બોલિંગ કરતા હોય છે. પણ જ્યારે સામેની ટીમને ખબર છે કે મારે આટલા સ્કોરિંગ શોટ્સથી મારે રન રેટથી મારે ટાર્ગેટ પાર કરવાનું છે, એટલે બોલર ગમે તેટલા સારા બોલ નાખે એ આધર ઓફ લેગ સ્ટમ્પની બહાર ખસીને લોકો શોટ્સ રમતા હોય છે, જે કવરનો એરિયા આખો હોય છે એ ખાલી હોય છે. ગઈકાલે પણ તમે જુઓ તો લોકેશ રાહુલને એ લોકોએ કવર ઉપરથી કવરના ફિલ્ડરને કુદાવીને બોલને બાઉન્ડ્રીની બહાર મોકલેલો હોય છે. જી, એક આઈપીએલમાં આઈપીએલ 11 સીઝનમાં એક નવો નિયમ આવ્યો છે DRSનો, અને તેનો લાભ પણ કાલે જ્યારે વિરાટ કોહલી રમી રહ્યા હતા, એટલે કે જ્યારે રમી રહ્યા હતા ત્યારે તેનો ફાયદો તેમને, બેંગ્લોરની ટીમ રમી રહી હતી ત્યારે તેમને એમ્પાયરની વિરુદ્ધ, એમ્પાયરના નિર્ણય વિરુદ્ધ જે અપીલ કરી હતી અને તેનો ફાયદો તેને થયો હતો, તો આ નિર્ણય જે DRSનો જે નવો નિયમ આવ્યો છે તે કેટલા અંશે ટીમોને ફાયદો કરાવશે? DRSનો નિયમ વર્ષોથી છે પણ આઈપીએલમાં પ્રથમ વખત એનો ઉપયોગ થઈ રહ્યો છે, અને એ ઘણી સારી બાબત છે કે આની અંદર એક ચોક્કસ ડિસિઝન મળતું હોય છે. પણ બીજી બાજુ એનું બેકફૂટ ઉપર વસ્તુ એ છે કે જે મેદાનના અમ્પાયર્સ છે, જે વર્ષો પહેલાં જે સારા જે ચોક્કસ ડિસિઝન આપતા હતા, એ લોકો હવે થોડા રિલેક્સ થઈ ગયા છે કે એમને ખબર છે કે ભાઈ મારે કંઈ બી
ડિસિઝન આપતા પહેલા કે હું આપીશ તો પણ થર્ડ એમ્પાયર છે જ, એટલે જે પહેલા એટેન્શનમાં રહેતા હતા નો ડાઉટ અત્યારના રહેશે પણ ખરા, અમુક ડિસિઝનો લોકો જાતે પણ આપે છે, પણ અમુક ડિસિઝનોમાં જે પહેલાં જે ચોકસાઈ રાખતા હતા અમ્પાયર એ થોડા રિલેક્સ થઈ ગયા છે. એની સામે આપણે ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર કે ઇન્ટરનેશનલ ફૂટબોલ બી તમે જુઓ હવે એમાં પણ આ સિસ્ટમ આવી ગઈ છે, એ રમત માટે ઘણી સારી બાબત જ છે. ખેલાડીઓને પણ એનો લાભ મળશે. જી ચોક્કસ પણ મળશે, કારણ કે ક્યારેક તમે લેગ બિફોર થતા હોય LBW આઉટ તમે થાવ છો ત્યારે તમને કદાચ એવું થાય કે બોલ ઓફ સ્ટમ્પની બહાર પડ્યો છે, કયો લેગ સ્ટમ્પની બહાર જવાનો છે, સ્ટમ્પની ઉપરથી એની હાઇટ ઉપર હતી મને ઉપરની સાઈડે વાગ્યો છે, તો તરત એ અમ્પાયરને કહે સાહેબ મારે રિવ્યુ લેવો છે, એના કારણે પણ એ બચી પણ શકે છે. ક્યારેક એવું પણ થાય છે કે બેટ્સમેનને નોટ આઉટ આપ્યો હોય છે પણ સામેવાળી ટીમ જ્યારે ફિલ્ડિંગ ટીમ જ્યારે હોય છે એને એવું લાગે કે ના બેટ્સમેન ચોક્કસપણે આઉટ છે તો અગેન્સ્ટ બેટ્સમેન પણ જતો હોય છે આ નિયમ, એટલે ક્યાંક ને ક્યાંક ફાયદો થશે. તમારું કહેવું છે કે DRS ના નિર્ણયથી ક્યાંક ને ક્યાંક એમ્પાયરોને પણ નિરાંત થઈ છે અને ખાસ કરીને બેટ્સમેનોને ખાસ ફાયદો થશે કે જો એમને એવો ડાઉટ હોય કે આ એમ્પાયરનો નિર્ણય ખોટો છે તો તે લોકો ફટકારી શકે છે. પણ વાત કરીએ સિઝન 11ની, અત્યાર સુધી 10 IPL રમાઈ ચૂકી છે અને જ્યારથી IPL ચાલુ થઈ ત્યારથી જ તેનો દબદબો અને તેની જે વાત કરવામાં આવે કે તેનું જે લોકોમાં જોવાનો ઉત્સાહ અને જે પબ્લિકમાં રોમાંચ જોવા મળે છે તે વધતો જઈ રહ્યો છે, તેના પર આપ શું કહેશો કે IPLનો વધતી જ ગઈ છે એમ જોવા માટે જે લોકો છે તેનો IPLનો દબદબો 10 વર્ષમાં ઘણો બધો વધી ગયો છે, શું કહે છો? ઇન્ટરનેશનલ ક્રિકેટમાં BCCI એક બહુ ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ છે. બીજી વસ્તુ એ કે IPLનું જે માર્કેટિંગ થઈ રહ્યું છે જે અન્ય દેશોમાં જેમ કે બિગ બેસ્ટ છે કે પાકિસ્તાન સુપર લીગ છે કે કેરેબિયન પ્રીમિયર લીગ છે એના કરતાં BCCIનું જે માર્કેટિંગ છે એટલું બધું વાઇડ સ્પ્રેડ આઉટ થયેલું છે કે એના કારણે લોકો એટ્રેક્ટ થાય છે. સેકન્ડ થિંગ કે ચેન્નઈ સુપર કિંગ અને રાજસ્થાન રોયલ બંને ટીમો 2 વર્ષ પછી પાછી આવી છે, એટલે ફોર એક્ઝામ્પલ કે હું ચેન્નઈ સુપર કિંગનો હું ચાહક છું તો ચેન્નઈની ટીમ પાછી આવી છે એ મને ગમશે, હું એને ચોક્કસપણે પ્રમોટ કરીશ અને પ્રમોશન બી આપીશું એને. જી ચોક્કસ કહી શકાય કે IPLનો દબદબો વધી જ રહ્યો છે અને IPL આ સિઝન એટલા માટે રોમાંચક ભરી બનવાની છે કારણ કે એના ઘણા બધા કારણો હોઈ શકે કે ગંભીરે પણ નિવેદન આપ્યું હતું કે ગંભીર હવે દિલ્હીના તેના હોમ ટીમમાં વાપસ ગયો છે તો તેને જીત અપાઈને તે નિવૃત્તિ લઈ લેશે IPLમાંથી, એના પર શું કહેવું છે આપનું? ગંભીર હજુ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાછો આવી શકે એમ છે, હજુ પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં રન બનાવી શકે છે, તમને કદાચ એવું પણ થાય કે ભાઈ વર્લ્ડ કપની અંદર એ કન્ટેન્ડર બી આવી શકે એમ છે, કારણ કે T20 વર્લ્ડ કપ આવી રહ્યો છે અને એ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પરફોર્મન્સ કરી રહ્યો છે અને IPLમાં એ ધારો કે 14 મેચ રમવાની છે એમાંથી એ 10 મેચમાં એ 50 સ્કોરિંગ કરે દરેક મેચમાં તો એ ફરીવારથી હોટ લિસ્ટમાં આવી શકે છે. જી ચોક્કસ. અને છેલ્લો સવાલ મારો વાત પછી પૂરી કરીશું કે જે રીતે વાત કરવામાં આવે કે ઘણા બધા યુવા ખેલાડી IPLમાં પોતાનું લક અજમાવવા માટે અને તેમને ખરીદાતા હોય છે અને તેમનો દેખાવ અહીંયા જ જોવામાં આવતો હોય છે કે તે લોકો કેવું રમે છે અને તેમની કારકિર્દી પણ અહીંયાથી જ શરૂ થતી હોય છે, તેમની માટે શું કહીશું? એ બોલર હોય કે પછી બેટ્સમેન હોય, ઘણા બધા એવા યુવા ખેલાડીઓ આ વખતે IPLમાં નવા છે જે પોતાનો ટેલેન્ટ દેખાડવા માટે તૈયાર છે. IPLમાં યંગ ક્રિકેટર્સ છે આઈધર તો એમની કારકિર્દી પૂરું થઈ જશે ક્યાં તો પછી એક ટોપ લેવલ પર આવી જશે, જે પ્રમાણે આપણે અગાઉ વાત કરી એમ જસપ્રીત બુમરાહ છે ડોમેસ્ટિક ક્રિકેટ ઉપરથી સીધો જે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આવી ગયો અને આજે ઇન્ડિયન ટીમનો એ મેઇન બોલર થઈ ગયો છે. જે પ્રમાણે અત્યારે જે યંગ જનરેશન છે, હમણાં જ અમારે એક એક્સપર્ટ સાથે વાત થતી હતી કે બોમ્બેની ટીમ વર્ષો પહેલાં એવી હતી કે રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બને અને છેલ્લા 5-6 વર્ષની અંદર તમે જુઓ તો બોમ્બેની ટીમ ડોમેસ્ટિક ક્રિકેટમાં ચેમ્પિયન નથી બનતી. એનું કારણ શું છે કે એના દરેક પ્લેયર્સ છે એ T20 ફાસ્ટેસ્ટ ક્રિકેટ છે એના પર ધ્યાન આપી રહી છે. એવું નથી કે ખાલી બોમ્બે જ છે, દિલ્હી ગુજરાત દરેક જગ્યાએ આ લોકો જે યંગ જનરેશન એ પૈસા પાછળ દોડી રહી છે. મારો કહેવાનો મતલબ એ છે કે T20 કરતાં જે ટેસ્ટ ક્રિકેટ અને વનડે ક્રિકેટ છે એના પર બી યંગ જનરેશનને ધ્યાન આપવું જોઈએ. ચોક્કસ. રિપલ તમને રોકવા માંગીશ, સમયના અભાવના કારણે આપ અમારી સાથે જોડાયા અને તમામ બાબતે ચર્ચા કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. 2018 અમે જે સ્પેશિયલ લઈને આવીએ છીએ, જે મેચ યોજાવાની હોય અને જે યોજાઈ ગઈ હોય તેની વિશ્લેષણ કરવા માટે અને ફરીથી પણ મળીશું આગામી મેચ સાથે. ત્યાર સુધી મને આપશો રજા અને આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ.